સુરત શહેરમાં 5 વર્ષના બાળકનું અપહરણ. કતાર ગામમાં ભંગાર મિલતા શખ્સે અપહરણ કર્યું. સૌ પ્રથમ ભંગારનું કામ કરનાર શખ્સે નાના બાળક સાથે દોસ્તી કરી, મોબાઈલમાં ગેમ રમાડી અને થોડા દિવસો પછી બાળકને અપહરણ કરીને અમદાવાદ લઈને ભાગી ગયો. ફૂટપાથ પર રહેતો બાળક ગમી જતાં આરોપીએ અપહરણ કર્યું. અમદાવાદ રેલવે પોલીસે અપહરણકર્તાને દબોચી લીધો. પોલીસે બાળક અને અપહરણ કરનારને સુરત લઈ આવી અને પોલીસે બાળકને મુક્ત કરાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર ભંગારનું કામ કરતા ઈસમને કોઈ બાળક ન હોવાથી આ પ્રકારનું અપહરણનું કાર્ય કર્યું હોવાનું અનુમાન. અપહરણ કરનાર 32 વર્ષીય દીપક બાબુરાવ ઇંગલેની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કતારગામ પોલીસે કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 7/7/2024 રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક 5 વર્ષનો હતો. એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટાર્બની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યાર હાલની કાર્યવાહી ચાલુ છે. આગળની જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક 5 વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમને એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો. પરંતુ નામને એ બધી વિગત નહોતી, પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન 2ની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અમે એના માટે જે ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે અને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા 8-10 દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યો છે. ના, એ ટાઈપનું અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલ નથી, કારણ કે જે પ્રાથમિક પૂછપરછમાં એ વસ્તુ ધ્યાને આવેલી છે કે બંને છોકરો અને એ ભાઈ બંને વચ્ચે મિત્રતા જેવું હતું એ લોકોના સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે બંનેની, પણ હજી પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે. થેન્ક યુ.